બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હું ડોક્ટર ક્રાંતિ ત્રિવેદી પ્રિન્સિપાલ શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એસ ડબલ્યુ મહેસાણા આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર નંબર એક સમાજ કાર્યની વિચારધારા અને તત્વ દર્શન એના વિભાગ બેમાં માં સમાજ કાર્યનો ઇતિહાસ અને દર્શનમાં વિચારધારાના નૈતિક અને ધાર્મિક મૂલ્યો અને ખ્રિસ્તી મુસ્લિમ ધર્મની પરંપરા વિશે આજે આપણે વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરીશું કે સમાજ કાર્યનો ઇતિહાસ અને દર્શન જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે અને ખાસ કરીને ભારતનું જે આપણે ઇતિહાસ છે એનું દર્શન છે સમાજ કાર્યના સંદર્ભમાં એ પણ આપણા માટે જાણવું એટલું જ જરૂરી છે સમાજ કાર્યની વિચારધારાના સ્ત્રોત આ વિભાગમાં વિચારધારાના નૈતિક અને ધાર્મિક મૂલ્યો અને ખ્રિસ્તી મુસ્લિમ ધર્મની પરંપરા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ એકમના હેતુ જોઈએ તો મુસ્લિમ ધર્મની વિચારધારાનું સમાજ કાર્યમાં શું પ્રદાન છે એ આ વિભાગમાં આપણે સમજીશું કે મુસ્લિમ ધર્મ છે એમાં સમાજ કાર્યની અથવા મુસ્લિમ ધર્મમાં સમાજ કાર્યની કઈ વિચારધારાને લઈને સમાજ કાર્યની પ્રવૃત્તિઓ થાય છે એ આપણે વિસ્તૃત સમજ આ વિભાગમાં પ્રાપ્ત કરવાના છીએ આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મની વિચારધારાને સમાજ સેવાના કાર્યોનું શું પ્રદાન છે તે આ વિભાગમાં આપણે વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરીશું આપણે જોઈએ તો ભારત દેશ વર્ષો સુધી અનેક આક્રમણો અને અનેક લોકોની ગુલામીમાં સપડાયેલો હતો કે જેની જે પણ લોકો આવ્યા આપણી ઉપર આક્રમણો કર્યા તો એ કંઈક ને કંઈક ધર્મને લઈને ધર્મનો વ્યાપ વધારવા માટે આર્થિક ઉદ્દેશ્યથી ભારતમાં આવ્યા હતા અને એની અસર ભારતમાં આપણને ઘણા બધા અંશે જોવા મળે છે અને છતાં પણ આપણે આપણો સનાતન ધર્મ અને આપણા ધર્મના જે મૂળિયા છે એટલા મજબૂત હતા કે હજી પણ આપણો ધર્મ છે આટલા પાંચ હજાર વર્ષ જૂનો ધર્મ હોવા છતાં પણ હજી પણ એ આપણા જીવનમાં અને આપણા રાષ્ટ્ર માટે એટલો જ પ્રસ્થાપિત છે તો જે ઇસ્લામ ધર્મ છે એનો ભારતમાં ઘણા બધા અંશે આપણને અસર થયેલી જોવા મળે છે ખાસ કરીને એની ફિલસુફી એની સંસ્કૃતિ જોઈએ લોકોમાં એનો પ્રચાર પ્રસાર જોઈએ કે ભારતનો નહોતો છતાં પણ જે તુર્કી છે ઈસ્લામિક દેશો છે એમાંથી આ ધર્મ આવ્યો હોવા છતાં પણ એનો પ્રભાવ પણ આપણા ભારતમાં ઘણા બધા અંશે આપણને જોવા મળે છે આ ઉપરાંત જે ભારત દેશ આપણે કહીએ કે અનેક જે આક્રમણોનો ભોગ બન્યો છે અનેક ગુલામીમાં જે સપડાયેલા આપણા લોકો હતા તો ખ્રિસ્તી ધર્મની અસર પણ આપણા ત્યાં જોવા મળે છે અને ખ્રિસ્તી ધર્મ પણ જે મિશનરીઝ દ્વારા પણ સમાજ કાર્યની અનેક પ્રવૃત્તિઓ થયેલી આપણને જોવા મળે છે ખાસ કરીને જે ગરીબ અને છેવાડાના લોકો છે કે અનુસૂચિત જાતિ જનજાતિ આદિવાસી લોકો છે તો એમના કલ્યાણ ઉપર એમણે નોંધપાત્ર કામગીરી આપણે કહીએ તો મિશનરીઝ દ્વારા કરવામાં આવતી હતી મધ્યયુગની વાત કરીએ તો મધ્યયુગ છે તો એમાં આપણે ભારત દેશની પરિસ્થિતિ ખૂબ દયનીય પરિસ્થિતિ હતી મધ્યયુગમાં ઇસ્લામનો પ્રવેશ પછી તુર્ક અફઘાન અને મોગલ સમયમાં હિન્દુ સમાજ ઘણો કઠોર બન્યો એમ કે એની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી કે આપણી સ્ત્રીઓને જે હિન્દુ સ્ત્રીઓને ઉપાડી જતા હતા એમને જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને ફરજ પાડવામાં આવતી હતી અને ત્યારબાદ મોગલોના ડરથી અનેક જે કુપ્રથા છે એ ભારતમાં આવી આપણને જોવા મળે છે કે જેમાં સતી પ્રથા છે દહેજ પ્રથા છે દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા છે આ ઉપરાંત જે વિધવા બહેનોની જે દયનીય પરિસ્થિતિ છે પડદા પ્રથા પ્રથા છે આ બધી જ જે 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 મધ્યમ યુગમાં સૌથી વધારે મુસ્લિમ શાસકો આવ્યા એ સમયમાં સૌથી દયનીય પરિસ્થિતિ આપણે જોઈએ સૌથી વધારે અત્યાચારનો જો ભોગ બની હોય તો એ સ્ત્રીઓ હતી કે જેના માટે એક સમાજનો એક આધાર કહીએ કુટુંબનો એક આધાર કહીએ તો એની પરિસ્થિતિ ખૂબ દયનીય હતી કે બાળલગ્ન દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા સતી પ્રથા પડદાપ પ્રથા જેવી અનેક પ્રથાઓ પાછળ સ્ત્રીઓ સ્ત્રીઓને ધકેલી દેવામાં આવી હતી કે જે પ્રથા જે સમાપ્ત કરવામાં આપણો સમાજ સમાજ સુધારકો આપણા કાયદાઓ હજી પણ એના સાથે મચ્યા છે છતાં આ આઝાદીના પંચોતેર વર્ષ સુધી આપણે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ આપણને જોવા મળે છે તો આ મધ્ય યુગમાં આપણે જોઈએ તો આપણી ખૂબ દયનીય પરિસ્થિતિ હતી કે હિન્દુ ધર્મ ખૂબ કઠોર પરિસ્થિતિમાં હતો કે અનેક આક્રમણોનો જે સામનો કરવો પડ્યો એને દયનીય પરિસ્થિતિમાં મુકાયેલો હતો ઘણા બધા જે અફઘાન અરેબિયન કન્ટ્રીઝ છે ઇસ્લામ ધર્મ છે એનો પ્રચાર પ્રસાર ખૂબ વધુ વેગવંતો બન્યો અને એના કારણે જે હિન્દુ પ્રજા છે એ ખૂબ અપમાનિત અવસ્થામાં આપણને જોવા મળી કે આજે આપણને વિચાર આવે કે કંઈ પણ પ્રથા હજી શરૂ થઈ છે કંઈ પણ કુરિવાજો શરૂ થયો છે તો એ ત્યારની પરિસ્થિતિના આધારે શરૂ થયો હતો અને ત્યારે સ્ત્રીઓની પરિસ્થિતિ જે દયનીય હતી કે સ્ત્રી છે એના માટે કોઈ પણ કુટુંબ હોય સમાજ હોય તો એને સહાનુભૂતિ ચોક્કસ રહેવાની કોઈની પણ દીકરી હોય તો એના માટે એક સહાનુભૂતિ પરિવર્તન દરેક વ્યક્તિમાં રહેવાનું તો જ્યારે એની એની પરિસ્થિતિ ખરાબ હોય તો ત્યારે સમાજે એક કઠોર બનવું પડ્યું અનેક કુરીઓ કુરૃતિઓ છે એમાં એ પ્રસ્થાપિત કરવું પડ્યું કે સ્ત્રી હોય તો એના ઉપર અત્યાચાર એટલે દૂધપીતી કરવાની પ્રથા જેવી અનેક જે કુરીતિઓ આપણા સમાજમાં આપણને જોવા મળે છે મુગલના ભારતમાં આવ્યા બાદ ભારતીય સમાજ વ્યવસ્થામાં ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર ચલાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને વ્યક્તિઓને આપણે કહીએ કે જે ઇસ્લામમાં જે સમાજ સેવાની એક પ્રથા છે કે જે કહીએ કે કુરાનમાં લખવામાં આવ્યું છે કે જકાત અને ખેરાતની વાત કરવામાં આવી છે કે પોતે જે કમાય છે એમાંથી અમુક હિસ્સો બે પોઈન્ટ પાંચ ટકા હિસ્સો એ ગરીબ વ્યક્તિ માટે અલગ રાખે છે કે જે ગરીબ વ્યક્તિને આપે છે કે દરેક ધર્મની આપણે જ્યારે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એ જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને મદદ કરવાની ભાવના સાથે ધર્મ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે કે કેમ કરીને સમાજનું હિત કરવું કેમ કરીને સમાજને યોગ્ય દિશા તરફ વાળવો કેમ કરીને સમાજને ટકાવી રાખવો તેના પર ધર્મ રચાયેલો છે ઘણા મુસ્લિમ વ્યક્તિઓ છે એણે અનેક પ્રવૃત્તિઓ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરી છે અને સમાજમાં જે અનેક બદીઓ છે એ દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા છે ઘણા ચિકિત્સાલયો બનાવ્યા છે રોગી વ્યક્તિને મદદરૂપ થવું આ ઉપરાંત જે બેકાર લોકો છે એમના માટે દીકરીઓના લગ્ન માટે પણ ઇસ્લામિક જે રાજાઓ છે એમણે અનેક કાર્યો કરેલા આપણને જોવા મળે છે જે આ સમયમાં મધ્યમયુ મધ્યયુગની વાત કરીએ તો જે હિન્દુ સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ છે એ દયનીય પરિસ્થિતિમાં હતા ત્યારે આશાનું એક ચિહ્ન આપણે કહીએ તે ભક્તિ આંદોલન હતા કે આપણે મીરાબાઈ ના ભજનો તો ઘણા બધા ગઈએ છે ઘણા બધા એવા કવિઓ થયા લેખકો લેખકો થયા અને એવા ભક્તિ આંદોલનનો એક એવો અવિરત પ્રવાહ ચાલુ થયો કે જેણે સમાજ સુધારણા માટે પણ અનેક પ્રયાસો કર્યા અને હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે એકરૂપ કરવા માટે ભારતની ચારેય દિશાઓમાંથી આપણા જે પણ સંતો છે કવિઓ છે એમને અથાગ પ્રયત્ન કર્યા અને ક્યાંક ને ક્યાંક આપણા જે ધર્મ છે એને ફરીથી જોડી રાખવા માટે એ કહીએ કે એક આખો એક સેલાવ ઊભો કરી દીધો એવા કાર્ય એવું જે પ્રદાન છે એ આપણા ભક્તિ આંદોલનનું આપણને જોવા મળે છે આપણે ભક્તિ આંદોલનમાં વાત કરીએ તો ઉત્તરમાં રામાનંદ કબીર રવિ તુલસીદાસ સુરદાસ નાનક દાદુ વગેરે ખૂબ પોતાનું પ્રદાન આપેલું છે કે જેના દ્વારા જે સમાજની બદીઓ સામે એ લોકોના જે ભજનો દ્વારા એમના જે લખાણો દ્વારા એમના જે પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સાચા રસ્તા તરફ વાળવા માટેનો પ્રયત્ન કર્યો હતો આ ઉપરાંત આપણે વાત કરીએ તો અનેક છે મીરાબાઈ છે તુકારામ છે વગેરે જે નોંધપાત્ર ફાળો ભક્તિ આંદોલનમાં આપ્યો છે આ આંદોલન ક્રાંતિકારીને લોકશાહીના મૂળ મૂળક તત્વ ધરાવતા હતા કે જે ક્રાંતિકારી આંદોલનો છે એવા મૂળ જે સામાજિક દૂષણો છે એને કેવી રીતે દૂર કરવા એના માટે એક સમાજ સુધારણાના પ્રવૃત્તિ તરીકે આ આંદોલનો ભક્તિ આંદોલનો છે એ ખૂબ અગત્યનો જે ફાળો છે એ આપતા હતા આ આંદોલનો દ્વારા

ની પ્રથાઓ શરૂ કરી કે જે ભારતના ઇતિહાસમાં હંમેશા જે એક સ્ત્રી શિક્ષણ અને મહિલાઓની પરિસ્થિતિ માટે હંમેશા યાદગાર રહેશે રાજા રામમોહન રાય દ્વારા થયેલ સુધારાવાદી પ્રવૃત્તિઓ આપણે કઈ રીતે ભૂલી શકીએ કે સતી પ્રથા કેટલો કુરી એટલો ભયંકર કુરિવાજ કે આખા વિશ્વમાં આપણે વાત કરીએ તો સૌથી જે ક્રૂરમાં ક્રૂર રિવાજ હશે જે પ્રથા હશે એ સતી પ્રથા હતી કે જીવતી જાગતી સ્ત્રીને અગ્નિમાં હોમી દેવામાં આવે કોઈ વ્યક્તિ ખાલી દાજે તોડું તો પણ એને ખૂબ પીડા થતી હોય છે તો જીવતા જાગતા વ્યક્તિને પતિની જે ચિતામાં એને હોમી દેવામાં આવતી હતી અને સતી કરવામાં આવતી હતી એ સ્ત્રીની મરજી હોય કે ના હોય અનેક ભારતની સ્ત્રી આવી રીતે સતી થઈ હતી કે જેની પરિસ્થિતિ રાજા રામ મોહનરાએ સમાજમાં જોઈ પોત પોતા પોતાના આસપાસમાં પોતાના કુટુંબમાં જોઈ અને એના દ્વારા એમને લાગ્યું કે આ બહુ ક્રૂર જે પ્રથા છે અને એના દ્વારા અનેક સ્ત્રીઓ છે એ જીવતા જીવ મૃત્યુને મૃત્યુમાં હોમાઈ જાય છે અને એમાંથી એમને બહાર લાવવા માટે પ્રયત્ન કર્યો અને પોતાની આખી જાત સતી પ્રથા અટકાયત અટકાયત માટે ક્યાંક ને ક્યાંક એમણે હોમી દીદી અને સમાજ સુધારણામાં પ્રવૃત્તિની એક આગવી જોત જલાઈ અંગ્રેજ ભારત દેશ આઝાદ થયો નહોતો છતાં પણ અંગ્રેજોને આ પ્રથા વિશે તાત્કાલિક જ્યારે આ પ્રથામાં આપણે એનો અંત લાવવો હોય તો કાયદો એક મોટું અસ્ત્ર બની રહેશે તો એ સમયમાં અંગ્રેજોના શાસન દરમિયાન સતી પ્રથા અટકાયતદારો લાવ્યા અને સતી પ્રથાને અટકાવવા માટે એમણે અંગ્રેજ જે સલ્તનત હતી એમને બહુ સારી રીતે સમજાવ્યું અને સતીપ્રથા અટકાયતદારો ઓગણીસો ને ત્રીસમાં આવ્યો અને સતીઓને એ દ્વારા અનેક સ્ત્રીના જીવ બચાયેલા આપણને જોવા મળે છે આ ઉપરાંત વિધવા પુનર્લગ્ન કે વિધવાની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય હતી કે વિધવા સ્ત્રીનું પણ શોષણ થતું હતું તો એ વિધવા પુનર્લગ્ન માટેનો કાયદો કે ધર્મમાં ધર્મના નામે સ્ત્રીઓના ફરીથી લગ્ન નહોતા થતા તો ધર્મને પણ એની સાથે જોડવામાં આવ્યું કે ધર્મમાં ક્યાંય પણ કહેવામાં નથી આવ્યું કે વિધવા સ્ત્રીના લગ્ન ના થાય તો આવી અને લોકોને સુધારણાની પ્રવૃત્તિમાં સ્ત્રીને એક માનવીય અને સંવેદનશીલ દ્રષ્ટિકોણ દ્વારા રાજા રામ રાય સ્ત્રીઓ પર થતા અત્યાચાર માટે અથક પ્રયત્ન કર્યા અને આ પ્રથાનો અંત લાવવા માટે એમણે જે કહેવામાં આવે કે અનેક પ્રયત્ન દ્વારા એને અંત લાવવાનો પ્રયત્ન કર્યો બ્રહ્મો અને બ્રહ્મો સમાજની સ્થાપના કરી કે એ સમયમાં મૂર્તિ પૂજા અને પૂજા પાઠ જે કહેવામાં આવે છે એના દ્વારા જે સમાજમાં જે અંધશ્રદ્ધા એટલા મોટા પ્રમાણમાં વ્યાપેલી હતી તો રાજા રામ મોહનરાએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો અને એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી કે જે સમાજ છે એ મૂર્તિ પૂજાની પૂજા છે એના નતા માનતા અને આ ઉપરાંત જે સામાજિક દૂષણો છે એને દૂર કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવતા હતા અને આ દ્વારા સતી પ્રથાને અંત લાવવામાં આવ્યો મહાદેવ ગોવિંદ રાંડે કે જે સમાજ સુધારકોની વાત કરીએ તો ન્યાયમૂર્તિ રાંડે છે એ સમાજ સુધારક તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે તેમના મત અનુસાર રાજકીય અને સામાજિક સુધારણા સાથે થવી જોઈએ એ માનતા હતા કે રાજકીય અને સામાજિક સુધારણાને અલગ ના કરી શકીએ આ બંનેની જે સુધારણા છે એ સાથોસાથ જ થવી જોઈએ અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં રાજકીય અને સામાજિક બંને પાસા એક સાથે સાંકળી લીધા કે રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે રાજકીય અને સામાજિક બંને પાસાને એકસાથે સાંકળવામાં આવે તેમના મનો મત અનુસાર જ્યાં સુધી સમાજ રચના બુદ્ધિ ન્યાય વિવેક અને સમાનતા ઉપર નહીં રચાય ત્યાં સુધી રાજકીય હકો ભોગવવા સમર્થ બની શકાય નહીં એમને ખૂબ સારી રીતે માનતા હતા કે શિક્ષણ પણ મળવું જોઈએ બુદ્ધિશાળી સમાજ હોવો જોઈએ ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ વિવેક બુદ્ધિ હોવી જોઈએ અને સમાનતાના આધારે જ જો સમાજ રચાયેલો હોય તો જ રાજકીય હકો છે એ ભોગવવા સમર્થ બની શકે એ એવું મહાદેવ ગોવિંદ રાંડે માનતા હતા તેમણે સ્ત્રી જીવનના સુધાર માટે અથાગ પ્રયત્ન કર્યા કે ન્યાયમૂર્તિ રાંડે સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી જીવનની મુશ્કેલી દૂર કરવાનો અથક પ્રયત્ન કર્યા છે ધર્મશાસ્ત્રમાંથી સ્ત્રીના હક્કો અંગેના વિધાનો પુસ્તક લખ્યું કે તેમણે કહ્યું છે કે સ્ત્રી પતિ ભક્તિના કારણે વિધવા જીવન જીવા ઈચ્છતી હોય તો તેમ કરી શકે છે પણ જો તે સ્ત્રી વિધવા જીવન જીવવા ન ઈચ્છતી હોય તો તે સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે છે એને ધર્મમાંથી ધાર્મિક ગ્રંથોમાંથી ઘણી બાબતો લોકો સમક્ષ લાવ્યા કે જેના કારણે વિધવા પુનર્લગ્ન છે એ શક્ય બન્યા કે વિધવા સ્ત્રીઓને એ સમયમાં નાની નાની દીકરીઓ વિધવા બનતી હતી અને આખું જીવન વિધવામાં વિતાવવું ખૂબ મુશ્કેલ બનતું હતું તો ત્યારે આપણે જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે એમણે ખૂબ અથાગ પ્રયત્ન એમનો સમાજનું સંશોધન અને એમના પુસ્તક દ્વારા લોક જાગૃતિના પ્રયત્ન કર્યા અને ધર્મના નામે સ્ત્રીઓ પર જે પણ અત્યાચાર થતા હતા વિધવા સ્ત્રીનું શોષણ થતું હતું એ બંધ કરાવીને વિધવા સ્ત્રીઓના પણ લગ્ન માટે એમણે હાકલ કરી દહેજ પ્રથા ખર્ચાળ લગ્ન માતૃસંસ્કાર બહુપત્નીત્વ પ્રથા જ્ઞાતિભેદ અશ અસ્પૃશ્યતા મદ્યપાન નો વિરોધ કર્યો અને લોકમતના ઘડતરનો પ્રયોગ કર્યો આધુનિક સાથે સાથે તેમણે આધુનિક શિક્ષણના પ્રચાર પ્રસાર માટે પણ અનેક પ્રયત્નો કર્યા કે સ્ત્રીઓ છે સમાજ છે એ સુધારણા ત્યારે જ થઈ શકશે કે જ્યારે સમાજ શિક્ષિત હશે તો શિક્ષિત કરવા માટે પણ જે એમણે અનેક પ્રયત્નો કર્યા અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણ માટે પણ એમણે ખૂબ યોગદાન આપ્યું સ્વામી વિવેકાનંદ કે આપણે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદ કે એમને આપણે કેવી રીતે ભૂલી શકાય કે માત્ર આડત્રીસ વર્ષની ઉંમરમાં આપણા ભારત દેશને વિશ્વમાં આપણા સનાતન ધર્મને વિશ્વમાં જેમણે ડંકો વગાડ્યો એવા સ્વામી વિવેકાનંદ છે એમનો જન્મ સોળસો ત્રેસઠમાં કોલકાતામાં થયો હતો તેમનું મૂળ નામ નરેન્દ્ર હતું અને સ્વામીજી કહેતા હતા કે માનવ સેવા તથા રાષ્ટ્ર સેવા એ જ પ્રભુ સેવા એમણે ખૂબ સરસ સૂત્ર આપ્યું હતું કે માનવ સેવા થકી જ રાષ્ટ્ર સેવા અને પ્રભુ સેવા થઈ શકશે તો આ એક ખૂબ અલગ એમનો વિચાર હતો કે એમણે જે દેશનું ભ્રમણ કર્યું અને દેશના લોકોની જે પરિસ્થિતિ જોઈ અને એમાં પણ જે અત્યાર સુધી પાશ્ચાત્ય દેશો એવું વિચારતા હતા કે ભારત છે તો એમાં ખૂબ અંધશ્રદ્ધા છે ખૂબ કુરીતિઓ છે એવા જે કહેવામાં આવે કે મદારીઓનો દેશ છે એવા લોકો સામે સનાતન ધર્મના જે વેદો છે પુરાણો છે સનાતન ધર્મ છે એમની સમક્ષ મૂક્યો કે બધા જ ધર્મ છે એને સમાવી લેવાની શક્તિ છે એ ભારત દેશના ધર્મમાં હિન્દુ ધર્મમાં અને સનાતન ધર્મમાં રહેલી છે એ સ્વામી વિવેકાનંદે જે પોતાની જે બેઝિંગ જે કોન્ફરન્સ છે એમાં એમણે વાત કરી હતી સ્વામી વિવેકાનંદ હેઠળ ચાલતું રામકૃષ્ણ મિશન છે એમણે સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓ કરી શાળા બાળ સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યા અનાથ આશ્રમો શરૂ કર્યા સ્ત્રીની પરાધીનતા દૂર કરવા માટે પ્રયત્ન કર્યો આ ઉપરાંત ભારતના યુવાનોના વિકાસ માટે એમને અથાક પ્રયત્ન કર્યા કે કહેવામાં આવે છે કે વા સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક જો કોઈ વ્યક્તિ વાંચી લે તો એનામાં પણ જે સ્વામી વિવેકાનંદ છે એ પ્રસ્થાપિત થતા હોય છે એટલા સારા એમના પુસ્તકો છે એટલા સારા વિચારો છે કે જ્યારે સમાજ સેવાના ક્ષેત્રે જો વિદ્યાર્થીઓએ કામ કરવું હોય તો મારે દરેક વિદ્યાર્થીઓને અપીલ છે કે તમે અચૂક વિવેકાનંદજીનું પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરજો એને વિચારવાનો પ્રયત્ન કરજો કે આટલી ઓછી ઉંમરમાં એમણે અનેક પ્રયત્નો કર્યા છે સમાજ સુધારણા માટેના કે એમના જે વિચારો હતા એ ફક્ત આપણે કહીએ કે આપણા પારંપરિક નહોતા પણ પાશ્ચાત્ય ભવિષ્યમાં આપણે કેવું ભારત બનાવવું છે એના વિશેના એમના જે વિચારો છે કે જે પ્રવર્તમાન સમય સમય સાથે કેવી રીતે આપણે ચાલી શકીએ એ વિચારો છે એ ઉમદા પ્રતિસાદ આપણને આપે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે એમણે બાળ વિધવા યુવાન વિધવાઓના બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા અને અઢારસો ચોપનમાં વિધવા પુનર્લગ્ન લગતું પુસ્તક લખ્યું ત્યારબાદ અઢારસો પંચાવનમાં દલીલો રજૂ કરતી પત્રિકાઓ શરૂ કરી અને વિધવા પુનર્લગ્નો શાસ્ત્રોક માન્ય છે તેવું સાબિત કરી બતાવ્યું કે ઘણી વખત લોકો ધર્મની આડમાં કરતા હોય છે પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ધર્મમાં પણ વિધવા પુનર્લગ્ન માટેનું કોઈ બાદ નથી એને માન્યતા આપે છે આ ઉપરાંત એમનાથી જે બાળકો જન્મે છે એમના પુનઃલગ્ન બાદ એને પણ એટલી જ માન્યતા આપવામાં આવી છે એ સમાજ સમક્ષ લાવ્યા ઉપરાંત આરોગ્ય અંગેના કાર્યક્રમો પણ એમણે ગળ્યા કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે ખેતી અને પશુપાલન અંગેના કાર્યક્રમોની શરૂઆત કરી સામાજિક કલમ અને બાળક્રિયા અંતર્ગત કાર્યક્રમો ગળ્યા આ ઉપરાંત અનેક જે કહેવામાં આવે કે સમાજને જરૂરી કાર્યો વિદ્યાસાગરજીએ કરેલા આપણને જોવા મળે છે જ્યોતિબા ફૂલે આપણે સમાજ સુધારક તરીકે જ્યોતિબા ફૂલેને કેવી રીતે ભૂલી શકાય કે જેમણે કન્યા કેળવણી માટે અથાગ પ્રયત્ન કર્યા છે ભારતની સમાજ સુધારણાની દિશા તરફ લઈ જવા માટે એક સમાજ સુધારક તરીકે જ્યોતિબા ફૂલેનું આગવું સ્થાન રહેલું છે અને આગવું પ્રદાન છે અઢારસો સત્તાવનમાં પુણેમાં મહારાષ્ટ્રમાં પુણેમાં કન્યા શાળાની સ્થાપના કરી અને વિધવા પુનર્લગ્ન બાળ લગ્ન અટકાવવા બાળ બહુ બહુ પત્ની પ્રથા અટકાવી નાબૂદ કરવી જેવા અનેક અથાક પ્રયત્નો એમણે જે કર્યા છે એ આપણે કોઈ દિવસ ભૂલી ના શકીએ આ ઉપરાંત એમણે અઢારસો તોતેરમાં સત્ય શોધક સમાજની સ્થાપના કરી આના દ્વારા મહારાષ્ટ્રમાં સુધારણાની ચળવળનું કેન્દ્ર બન્યું અને આ સંસ્થા દ્વારા નાતિવાદને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા દાદાભાઈ નવરોજી અંગ્રેજી કેળવણી પામેલ પારસી યુવાનનો ધર્મ અને સમાજ સુધારણા માટે અઢારસો એકાવનમાં રહનુમાઈ મસદ પરબ નામ સભાની સ્થાપના થઈ દાદાભાઈ નવરોજીની આ સંસ્થાના અગ્રણી નેતા હતા તેને શિક્ષણના પ્રચાર ઉપર સ્ત્રી ઉન્નતિ ઉપર અને બાળ લગ્ન વગેરે ઉપર અનેક કાર્યો કર્યા સુધારણાના અને સમાજમાં પરિવર્તન લાવવા તેમજ કુરીવાજને દૂર કરવા સમાજ સેવાના સુધારક તરીકે કાર્ય કર્યું દાદાભાઈ નવરોજીનું સ્થાન પણ સમાજ સુધારકમાં અગ્રતાના ક્રમમાં આવે છે કે જેમણે કરેલા કાર્યો આપણે ભૂલી ન શકીએ કે એક સમસ્યા અત્યારે આપણે હલ કરવા માટે અનેક યોજનાઓ અનેક કાયદાઓ આપણે બનાવીએ છીએ છતાં પણ આવા જે પોતાનું આખું જીવન ખપાવીને સમાજ સુધારક તરીકે લડત આપી સમાજને સુધારણા માટે અહિંસક રીતે પ્રયત્ન કરવો એ તો આપણા ભારતના સમાજ સુધારકો જ કરી શકે રામકૃષ્ણ ગોપાલ ભંડારકર કે જેઓએ પ્રાર્થના સભા પ્રાર્થના સભાની સ્થાપના કરી હતી અઢારસો ને સડસઠમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ પ્રાર્થના સમાજ દ્વારા આત્માની ઉન્નતિ સાથે ભાર મૂક્યો કે આત્માની ઉન્નતિ માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે અને તેઓએ પણ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો અને આ ઉપરાંત અંતરકરણની શુદ્ધિ દ્વારા સમાજની સુધારણાની સુધારણા થઈ શકે તેવું તે જાણતા હતા કે પ્રાર્થના દ્વારા વ્યક્તિના અંતઃકરણની સુધારણા થાય અને વ્યક્તિની સુધારણા થાય તો શુદ્ધ સમાજની રચના થાય તેઓ રામકૃષ્ણ ગોપાલ ભંડારકર માનતા હતા અને એમણે ભારતના જે પણ હતા એમને કાઢી નાખવા માટે હિમાયત કરી દયાનંદ સરસ્વતી તેમનું નામ મૂળશંકર હતું દયાનંદ સરસ્વતી અઢારસો ને પંચોતેરમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી તેમના નાનપણથી જ ઈશ્વર વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયેલું તેઓ સરસ્વતીના સરસ્વતી સંપ્રદાયમાં દીક્ષા લીધી અને તેમનું નામ દયાનંદ સરસ્વતી પડ્યું દયાનંદ સરસ્વતી એ ધાર્મિક સુધારણાના અનુયાયી હતા અને તેમના દ્વારા સામાજિક અને શૈક્ષણિક બાબતમાં સ્ત્રી પુરુષની સમાનતા હકની હિમાયત કરી હતી તેમણે પડદા પ્રથાનો વિરોધ કર્યો હતો બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો હતો અને અનેક પ્રયાસો કરેલા હતા અને શિક્ષણના પ્રચાર માટેની હિમાયત કરી હતી તો દયાનંદ સરસ્વતીને પણ આપણે કઈ રીતે સમ ભૂલી શકાય કે જેમને આટલો મોટો આર્ય સમાજ જે આપણને હિન્દુ સમાજને આપેલો છે રવિશંકર મહારાજ કે ભારતમાં ક્યાંય પણ આપણે કહીએ કે દારૂબંધી કરવી હોય દુકાળ પડેલો હોય આપણા ગામડા ભારત ગામડાનો બનેલો દેશ છે પ્લેગ હોય કોલેરા હોય અતિવૃષ્ટિ છે તો એમાં રવિશંકર મહારાજ ના હોય એવું બની જ ના શકે ગામડે ગામડે ફરીને તેમણે લોકોમાં લોકોને આવા સમયે કપરી પરિસ્થિતિમાં એમણે ખૂબ જે સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરી હતી કે જે આપણે ભૂલી ન શકીએ ગુજરાતમાં સમાજ સુધારક તરીકે એમનો ખૂબ અગત્યનો ફાળો હતો આઝાદીની લડતમાં પણ તેમનું ખૂબ પ્રદાન હતું આ ઉપરાંત આપણે કહીએ કે વિનોબા સાથે ગુદાન ચળવળમાં પણ પોતાનો ખૂબ ફાળો આપેલો તો રવિશંકર મહારાજને પણ એમની જે સમાજ સુધારણાની જે પ્રવૃત્તિ હતી એ હંમેશા આપણને યાદ રહેશે આપણને નજર સમક્ષ રહેશે કે એક સાદું અને સરળ જીવન જીવીને એક નાનકડો થેલો લઈને કોઈ ગામડાના ચોરા ઉપર રવિશંકર મહારાજ લોકો સાથે બેઠા હોય સમાજ સુધારણાની વાતો કરતા હોય દારૂબંધીની વાતો કરતા હોય આમાં આવા સમાજ કાર્યકર આવા સમાજ સુધારકની આપણા નજર સમક્ષ રાખીને જ્યારે આપણે સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરશું ત્યારે હું માનું છું કે આ સમાજ કંઈક અલગ જ હશે સર સૈયદ અહમદ ખાન કે જેમને મુસ્લિમ લોકોના વિકાસ માટે ખૂબ પ્રદાન કર્યું અઢારસો સત્તાવનના વિપ્લવ સમયે એ કંપનીમાં સરકારી નોકરીમાં હતા અને ત્યારબાદ અઢારસો નવ અઢારસો ને નવમાં નિવૃત્ત થયા બાદ ઇંગ્લેન્ડ ગયા પાશ્ચાત્ય ઉદારમતવાદી જે વાતથી પ્રભાવિત થયા મુસ્લિમ જે અનુયાયીઓ હતા મુસ્લિમ લોકો હતા એમના શિક્ષણ માટે એમનામાં જે બદીઓ દૂર કરવા માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યા અઢારસો સિત્તેરમાં તહાજલ ઉલ અખલક નામનું સામાયિક બહાર પાડ્યું અઢારસો પંચોતેરમાં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે આજે આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે આપણે ઓળખીએ છીએ સમાજ કાર્યની વિચારધારા અને ખ્રિસ્તી ધર્મને આધારે કે વ્યવસાયિક સમાજ કાર્ય છે તો એ આપણે ખ્રિસ્તી જે ઇંગ્લેન્ડની જ એક દેન છે ઇંગ્લેન્ડમાં વ્યવસાયિક સમાજ કાર્યની શરૂઆત થઈ અમેરિકામાં શરૂઆત થઈ અને ભારતમાં આપણે જોઈએ છે કે એની શરૂઆત થઈ તો જે ક્રિસ્તી મિશનરીઝ હતી એ જરૂરિયાતમંદ વ્યક્તિના મદદ માટે કાર્ય કરતી હતી અને વ્યક્તિ છે એને કેન્દ્રમાં રાખતી હતી કે આવા જરૂરિયાત વ્યક્ત મંદ વ્યક્તિ છે એમને કઈ રીતે મદદરૂપ થવું એમની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર લાવવા અને એમને એટલા સક્ષમ બનાવવા અને એમના આત્મવિશ્વાસ અને ઊર્જા ઉત્પન્ન કરીને એમને ફરીથી જે સમાજની વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા માટે પ્રયત્ન કર્યો હતો આ ઉપરાંત અનેક જે કહેવામાં આવે કે જે જરૂરિયાતમંદ લોકો છે એમને ખ્રિસ્તી મિશનરીઝની ખૂબ અસર આપણને આપણા જે જે દલિત લોકો છે આદિવાસી લોકો છે એમના વિકાસમાં એમનો ખૂબ મોટો ફાળો રહેલો આપણને જોવા મળે છે હર્બટ બ્રિશાને સમાજ કાર્યની વિચારધારાને ધારાને વર્ણવવા સમાજ કાર્યની વિચારધારાને ચાર ક્ષેત્રમાં જોડી છે વ્યક્તિને પ્રકૃતિના સંબંધમાં સમૂહ અને વ્યક્તિઓના સમૂહ અને વ્યક્તિને અપાતી સંબંધોના સંદર્ભમાં સમાજની કાર્ય પદ્ધતિના કાર્યના સંદર્ભમાં સમાજના આયોજન અને સામાજિક પરિવર્તનના સંબંધમાં જોડી છે વ્યક્તિને પ્રકૃતિના સંદર્ભમાં જોઈએ તો વ્યક્તિ પોતાના અસ્તિત્વના કારણે મૂલ્યવાન છે કે વ્યક્તિનું અસ્તિત્વ વ્યક્તિ માટે ખૂબ અગત્યનું છે માનવીય પીડાઓ છે એટલે તેને દૂર કરવી જોઈએ અથવા જ્યાં સુધી સુધી સંભવ હોય ત્યાં ઓછી કરવી જોઈએ કે વ્યક્તિને જે પીડા થાય છે એનો વિકાસ ક્યાંક ને ક્યાંક રોકે છે તો એને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ સમસ્ત માનવ વ્યવહાર જૈવિકતા અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે કે જૈવિકતા અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા છે એ સમસ્ત માનવ વ્યવહાર જોવા મળે છે સંભવ હોય ત્યાં સુધી માનવીય વિવેક પૂર્ણ કાર્ય કરતો કરતો નથી જન્મ સમયે મનુષ્ય નૈતિક અને અસામાજિક હોય છે માનવીની જરૂરિયાતો વૈતિક અને સામાજિક બંને પ્રકારની આપણને જોવા મળે છે તેના પર વ્યક્તિ અને પ્રકૃતિનો આધાર જોયેલો આપણને જોવામાં મળે છે શીખવાની પ્રક્રિયા અનુભવ એક આવશ્યક પાસું છે કે વ્યક્તિનું અનુભવ દ્વારા જ એ શિક્ષણ મેળવે છે કે જે જેને એને જીવન પર્યંત યાદ રહે છે જૂથો વ્યક્તિઓ જૂથોને વ્યક્તિઓ વચ્ચેના આપસી સંબંધોના સંદર્ભમાં સમાજ કાર્ય હસ્તક્ષેપ ન કરવાની નીતિ ને સૌથી વધારે યોગ્ય જીવન જીવવાના સિદ્ધાંતને નથી માનતા એ જરૂરી નથી કે ધનમાન અને શક્તિશાળી વ્યક્તિ યોગ્ય હોય નિર્ધન અને દુર્બળ વ્યક્તિ અયોગ્ય હોય એ સમાનતાના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું આપણને જોવા મળે છે સદ સદસ્યતા કલ્યાણની મુખ્ય જવાબદારી સમુદાય ઉપર રહેલી છે કે સમુદાય છે એ જ જે કુટુંબ અને વ્યક્તિનું ઘડતર કરતું હોય છે તો સદસ્યતાના કલ્યાણની મુખ્ય જવાબદારી સમુદાય ઉપર રહેલી છે સામાજિક સેવા ઉપર સમુદાયના બધા જ વર્ગોનો સમાન અધિકાર છે એના ઉપર એ ખૂબ આધાર રાખે છે જન સહાયતા જરૂરિયાતનો આધાર ઉપરથી થવો જોઈએ સંગઠિત શ્રમનું સમુદાયિક જીવન સક્રિય યોગદાન હોવું જોઈએ નકારાત્મક ન માનતા રચનાત્મક માનવી હોવો જોઈએ કે નકારાત્મક અભિવ્યક્તિ વ્યક્તિમાં ના હોવી જોઈએ સ્વતંત્રતા અને સુરક્ષામાં કોઈ પારસ્પરિક વિરોધ ન હોવો જોઈએ તેવી અનેક બાબતો ઉપર મહત્વ ધરાવે છે આ સમાજકારીની પદ્ધતિને કાર્યના સંદર્ભમાં જોઈએ તો લોકશાહી પદ્ધતિને એ સ્વીકારે છે કે દરેક લોકોનો વિકાસ થવો જોઈએ સમાજનો દ્રષ્ટિકોણ દ્વિમુખી છે એક બાજુ તે વ્યક્તિ અને વ્યક્તિઓને સામાજિક સંસ્થાઓ સાથે સમાજન સ્થાપિત કરવામાં સહાયતા કરે છે એક બાજુ જોઈએ તો આપણે વ્યક્તિઓ અને વ્યક્તિઓ વચ્ચે અને સામાજિક સંસ્થાઓ સાથે સમાયોજન લાવા પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને બીજું બાજુ સામાજિક સંસ્થાના જરૂરી ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયત્ન કરે છે માનવ વ્યવહારના અધ્યયન માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો જરૂરી સાધન તરીકે માનવામાં આવે છે કે 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 એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ જેના જરૂરી કુશળતાઓ છે છે સિદ્ધાંતો આ નજર સમક્ષ રાખીને જે કાર્ય કરવામાં આવે આવી અનેક બાબતો પદ્ધતિ સાથે વણાયેલી છે સામાજિક કુસમાયોજન અને સામાજિક પરિવર્તનના સંદર્ભમાં સામાન્ય સંસ્કૃતિમાં ગંભીર રાજનૈતિક આર્થિક સામાજિક કુસમાયોજન જોવા મળે છે જેને સમાયોજન તરફ દોરી જવું આવશ્યક છે કે જ્યાં કુસમાયોજન હોય છે ત્યાં પ્રશ્નની શરૂઆત થાય છે કે વ્યક્તિ કોઈ સમસ્યા સાથે જન્મતું નથી વ્યક્તિના જે સમસ્યાનો ઉદભવ વ્યક્તિની જરૂરિયાતની પૂર્તિ નથી થતી પોતાની લાગણી દુભાય છે કુસમાયોજન હોય છે એના દ્વારા જ થતું હોય છે તો સમા કુસમાયોજન છે એને સમાયોજન તરફ દોરવા માટે પ્રયત્નશીલ થવું પડશે ક્રમિક વિકાસ દ્વારા કરવામાં આવેલ સુધારણા સમાજ માટે ઈચ્છનીય છે કે ક્રમિક રીતે સુધારણા કરવામાં આવે કે જેના દ્વારા કોઈ પણ કોઈ પ્રશ્ન છે સમસ્યા છે તો એને ક્રમિક તબક્કાવાર એને સમજવા ઈચ્છનીય ગણવામાં આવ્યું છે આ ઉપરાંત તેના માટે સામાજિક આયોજનની આવશ્યકતા જરૂરી છે કે સામાજિક જ્યારે સમસ્યા છે સુધારણાની વાત કરીએ તો સમાજનો સૌથી મોટો હિસ્સો એમાં લેવો જરૂરી જણાય છે આપણને વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે જે ભક્તિ આંદોલનો છે આ ઉપરાંત જે ઇસ્લામિક ધર્મ છે ખ્રિસ્તી મિશનરીઝ છે સમાજ સુધારકો છે એના દ્વારા શું પ્રદાન કરવામાં આવ્યું હતું એના વિશે આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી કે જેના દ્વારા આપણને જાણવા મળ્યું કે એક સામાજિક સુધારણામાં એક સુધારક જ્યારે કાર્ય કરે છે કોઈ સમસ્યાને સામાજિક બદીને દૂર કરવા માટે કાર્ય કરે છે તે પોતાનું જીવન આખું ખપાવી દે છે અને એવી જ રીતે કોઈ પણ સામાજિક સમસ્યા છે વ્યક્તિગત સમસ્યા છે એને આ એક આધાર બનાવીને આપણે કઈ રીતે કાર્ય કરવું આવી સામાજિક સમસ્યાને આપણે કેવી રીતે દૂર કરવી ભૂતકાળમાં એ કઈ રીતે દૂર કરવામાં આવી હતી એવા અનેક જે ખ્યાલો છે આપણામાં પ્રસ્થાપિત થયા હું માનું છું કે આ આજનું આ વક્તવ્ય છે એ તમને ભારતના જે ઇતિહાસ છે તત્વદર્શન છે એ જાણવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને ભવિષ્યના એક સમાજ કાર્યકરના નિર્માણ માટે પણ હું ઉપયોગી સાબિત થશે એવું માનું છું અસ્તુ જય ભારત આભાર